ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર દ્વારા સરકારી સંસ્થાનોના ખાનગીકરણના મુદ્દે શહેરમાં લારીમાં દર્દીઓની જેમ રેલી યોજી અનોખું પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી પ્રાઇવેટ સંસ્થાને સોંપી દેવા માટે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લારી ઉપર દર્દીની જેમ રેલી કાઢી કલેક્ટર કચેરીએ જઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. ખાનગીકરણના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને યુવક કોંગ્રેસ દ્વારા આજે ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણના વિરોધમાં આજે અમે એક રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ. અમારી મુખ્ય માંગણી એ હતી કે ભરૂચની સિવિલ હોસ્પિટલને જેની કિંમત મહામૂલ્ય 500 કરોડથી ઉપર ગણી શકાય એને માત્ર 1 રૂપિયાના ટોકનના ભાડે આ લોકોએ આપી દીધેલી છે, ત્યારે આ સરકારે ક્યારે પણ મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોની ચિંતા પણ કરેલી નથી. જે કંપની ક્રિષ્ના ફાઉન્ડેશન કે જેનું જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે 2.79 લાખ જેટલું એનું ભંડોળ હતું અને ઓડિટની અંદર આ કંપની એક નબળાઈપૂર્વક સાબિત થઈ હતી, એ સરકારને માલુમ પડતા એમના જ મળતિયાઓને એના જ સગા સંબંધીઓને એક રુદ્રાક્ષ કંપની નામની ફાઉન્ડેશન સાથે આનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. 1 રૂપિયાના ટોકન ભાવે આ મહામૂલ્ય જમીન આપી દેવામાં આવી. સરકારે ક્યારે પણ ગરીબ લોકોનું ધ્યાન પણ કેન્દ્ર ના કર્યું. મેડિકલ કોલેજની જ્યારે વાત કરી રહેલા છે ત્યારે મેડિકલ કોલેજ ભરૂચમાં આવે તો અમે આવકારીએ છીએ, પણ એનો મતલબ એ નથી કે ખાનગીકરણ કરી અને જેને કોઈ વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો કરવાનો થતો નથી. અને જ્યારે 500 કરોડ જો સરકારે આ જ હોસ્પિટલને જો આપ્યા હોત તો એ હોસ્પિટલનો કંઈ રૂખ જ અલગ હોત અને ગરીબ દર્દીઓને પણ આનો ફાયદો થાય. જો આવનાર દિવસોમાં સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમે પ્રતિક ઉપવાસ પણ ઉતરીશું. આવનાર દિવસમાં ભરૂચ બંધ કરવાનું થાય તો પણ અમે કરી દેવા તૈયાર છીએ. ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસ સમિતિ યુવક કોંગ્રેસ દ્વારા સિવિલનું જે ખાનગીકરણ કરેલું છે તેના વિરોધમાં આજે આપ જોઈ રહ્યા છો કે ગામે ગામથી આજે અહીંયા નાગરિકો પધારેલા છે. આ વિરોધની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે, જે એમણે ખાનગીકરણ કરીને ક્રિષ્ના ફાઉન્ડેશનને જે આ સંસ્થા વેચી દીધેલી છે એમ કહી શકાય તો ચાલે. અમારું કહેવાનો અમારો વિરોધ એ છે કે સરકારે અહીંના લોકલ ધારાસભ્યો હોય કે બધાની આમાં મિલીજુલી સરકાર છે, આ લોકોએ આ ખાનગીકરણ બંધ કરવું જોઈએ. આ વ્હાઈટ આ કાળું નાણું વ્હાઈટ કરવાનો આ એમનો બિઝનેસ છે, એને બંધ કરવો જોઈએ. આવનારા દિવસોમાં આ ખાનગીકરણ બંધ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ પર કરવામાં આવશે અને ભરૂચ બંધ કરવાનું હશે તો બંધ કરવા માટે પણ તમામ ગામે ગામથી નાગરિકો આની અંદર આ વિરોધની અંદર જોડાશે.